પોરબંદરમાં પ્રજ્ઞા ચક્ષુ ગુરુકુળ ખાતે દિવ્યાંગો માટે ઉદ્યોગ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગોને સ્વરોજગારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતું અને દિવ્યાંગ નાણાં નિગમ દ્વારા દિવ્યાંગો સ્વરોજગારી મેળવી શકે તેવા હેતુથી ઉદ્યોગ સાહસિકતા તાલીમનું વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલા પ્રજ્ઞા ચક્ષુ ગુરુકુળ ખાતે દિવ્યાંગો માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના દિવ્યાંગોને પણ સ્વરોજગારી મેળવવા માટે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત સરકાર સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતો અને નવરચિત દિવ્યાંગ નાણાં નિગમ ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્યના દિવ્યાંગો ઉદ્યોગ સાહસિક બને એ માટે એક યોજના શરૂ કરવામાં આવેલી છે, જેમાં પ્રત્યેક દિવ્યાંગ વ્યક્તિઓ 18 વર્ષથી 45 વર્ષની વયજૂથના દિવ્યાંગ વ્યક્તિઓને ઉદ્યોગ સાહસિક તાલીમ વર્ગની તાલીમ આપવાનું આયોજન અત્યારે પોરબંદર પ્રજ્ઞાચક્ષુ સહાયક મંડળ સાથે અત્યારે ચાલી રહ્યું છે. પોરબંદર જિલ્લાના લગભગ 180 જેટલા દિવ્યાંગોને આ તાલીમ અમે આપી રહ્યા છીએ. પોરબંદર જિલ્લા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વસતા દિવ્યાંગ વ્યક્તિઓ પોતાના ગામોમાં પણ સ્વરોજગારી મેળવી શકે એ માટેની પણ તાલીમ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે અમારો ઉદ્દેશ પોરબંદર જિલ્લાના 1000 દિવ્યાંગોને આવી તાલીમ આપી અને આવનાર દિવસોમાં એ પોતે નવા ઉદ્યોગ સાહસિક બને, નવા વ્યવસાય સાથે જોડાય એ માટેની આ તાલીમ અહીંયા આપવામાં આવી રહી છે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી દિવ્યાંગ વ્યક્તિઓ આ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં અંદાજે 15,000 જેટલા દિવ્યાંગો રહેલા છે, જેમાંથી પ્રથમ તબક્કે 250 દિવ્યાંગોને તાલીમ આપી દેવામાં આવી છે અને આ તાલીમમાંથી 55 દિવ્યાંગોએ પોતાનો સ્વરોજગાર મેળવવા માટે વ્યવસાય પણ શરૂ કરી દીધો છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.